ધોરણ ગ્રુપમાંથી બોર્ડ અને ગુજસેટ અને જે ડબલ આપી છે તો આજનો આ વિડીયો તમારા એડમિશન પ્રોસેસ માટે એક મહત્વનો ભાગ ભજવવાનો આજના વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું કે બોર્ડ ગુજસેટ અને જે ડબલ તમે કઈ કઈ કોલેજની અંદર એડમિશન લઈ શકો છો કયું કાઉન્સેલિંગ પ્રોસેસ તમારે કરવાની રહેશે કેટલી સીટ્સ હોય છે એમાંથી આ વર્ષે ટોટલ કેટલી સીટ્સ છે એ તમામ માહિતી આજના આ વિડીયોની અંદર તમને મળવાની છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલ ઉપર નવા હોય તો એસીપીસીની અને જે જોસા કાઉન્સેલિંગ થાય છે એની પૂરેપૂરી માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પણ પ્રેસ કરી દેજો અને સાથે સાથે એડમિશનના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે જો તમે એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાં જોડાઈ જજો જોડાઈ ના શકો તો નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરશો કે એડમિશનના ગ્રુપમાં જોડી દો તો અમે તમને જોડી દઈશું ત્યાં બધી જ માહિતી પીડીએફ વિડીયોની લિંક બધું જ તમને ત્યાંથી મળતું રહેશે હવે આપણી પાસે એક સરસ મજાનું લખેલી વસ્તુઓ છે જેમાં ઇન્સ્ટિટ્યૂટ કઈ કઈ છે તો સમજી લો તમે જો જે ની એક્ઝામ આપી હશે એડવાન્સ તો તમે ની અંદર એડમિશન લઈ શકશો જો તમે જે ડબલ્યુ મેઇન્સ આપી હશે તો માં લઈ શકશો જે ડબલ્યુ મેઇન્સ આપી હશે તો ટ્રીપલ માં લઈ શકશો અને જે ડબલ્યુ મેઇન્સ આપી હશે તો ની અંદર તમે લઈ શકશો તો જે ડબલ્યુ મેઇન્સ થ્રુ એનઆઈટી ટ્રિપલ આઈટી જીએફટીઆઈમાં તમે એડમિશન લઈ શકશો જે તમારું પહેલું પેપર હોય છે નું એ જો તમે એડવાન્સ આપી હશે અને ક્વોલિફાય હશો તો માં તમે એડમિશન લઈ શકશો આ દરેકે દરેકનું એડમિશન જે કમિટી છે એ જોસાના નામથી ઓળખાય છે અને જો તમે ગુજરાતની બોર્ડ અને ગુજકેટની એક્ઝામ આપી હશે ગુજરાતની જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે બરાબર તો તમે બોર્ડ અને ગુજસેટની એડમિશનની બોર્ડ અને ગુજસેટની એક્ઝામ આપી હશે તો એના થ્રુ પણ તમને એડમિશન મળશે અને જેડબલ ડબલ્યુ મેઇન્સ પેપર વન થ્રુ પણ તમને એડમિશન મળશે એની કમિટી જે છે એનું નામ છે એસીબીસી અને તમને બધાને ખબર છે કે એસીપીસીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે કેવી રીતે આખું ફોર્મ ભરવું એનો વિડીયો મેં બનાવેલો છે હું એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું તમે જો ના જોયો હોય તો સ્ટેપ બાય સ્ટેપ આખું ફોર્મ ભરીને મેં એમાં બતાવેલું છે તમે એમાં જોઈ શકો છો તો તમારા મગજમાં ક્લિયર તો થઈ ગયું કે એસીપીસીમાં ફોર્મ ભરવાથી બોર્ડ અને ના જે પચાસ પચાસ ટકા રેશિયો શું છે બોર્ડના પચાસ ટકા બરાબર કોઈ એવું કમેન્ટ ના કરતા કે સર સાહીઠ ચાલીસ નહોતું તો ના ભાઈ પચાસ પચાસ ટકા ક્યારનું થઈ ગયું છે પચાસ ટકા બોર્ડના માર્ક ત્રણ વિષયના સાયન્સના માર્ક અને પચાસ ટકા ગુજસેટના માર્કના આધારે મેરિટ તમારું બનશે અને પછી તમને એડમિશન મળશે જે ડબલ્યુ મેઇન્સ થ્રુ પણ ગુજરાતની ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સમાં તમને એડમિશન મળશે ઠીક છે હવે જે ડબલ્યુ થી ટોટલ કોલેજ કેટલી છે જે ચાર વર્ષનો પ્રોગ્રામ આપે છે ડિગ્રી ડિપ્લોમા ડિગ્રીનો અલગ અલગ બ્રાન્ચની અંદર ત્રેવીસ કોલેજો છે એમાં બ્રાન્ચ સિક્સટી સેવન છે અને સીટ કેટલી છે પંદર હજાર ત્રણસો ને ઓગણસાઇટ બરાબર તમને કદાચ વંચાતું ના હોય તો પંદર હજાર ત્રણસો ઓગણસાઠ એનઆઈટીમાં બત્રીસ કોલેજ સાડત્રીસ બ્રાન્ચ પાંચસો સાત સીટ છે બરાબર બહુ ઓછા લોકો પ્રિફર કરતા હોય છે એમાં અગિયાર કોલેજ ચોપન બ્રાન્ચ ઓગણીસો ત્રીસ સીટ એનઆઈટી ની અંદર આઠ કોલેજ ત્રેવીસ બ્રાન્ચ આઠસો પાંત્રીસ સીટ ટ્રીપલ આઈટી માં ત્રણ કોલેજ પાંચ બ્રાન્ચ ત્રણસો દસ સીટ

સાચું કહું તો તમે જોઈ લેજો આંકડો ગુજરાત બોર્ડમાં એ ગ્રુપમાં કેટલા વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપી ગુજરાત બોર્ડના ઓફિશિયલ વેબસાઇટ ઉપર એનું સર્ક્યુલર મૂકેલું છે આટલા પરીક્ષા તો તમને એડમિશન આરામથી મળી જવાનું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ગુજરાત બોર્ડમાં જે છે એમાં ડ્યુઅલ ડિગ્રીનો કોઈ પ્રોગ્રામ હોતો નથી બરાબર છે તો ડ્યુઅલ ડિગ્રીમાં પચીસ કોલેજ અને ત્રણ હજાર ત્રણસો અઢાર છે પણ એને આપણે સાઈડમાં જ રાખી દેવાનું આપણે ચાર વર્ષના પ્રોગ્રામથી જ કામ કરવા આઈ થિંક હવે તમારું બધું જ ક્લિયર થઈ ગયું હશે કે કઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન માં એનઆઈટીમાં ટ્રિપલ માં જીએફટીએમ માં ગુજરાતની ગવર્મેન્ટના સેલ્ફ ફાઇન્સમાં કોના થ્રુ એડમિશન થશે ઘણા બધાને એવું છે કે એસીપીસીની એક્ઝામ હોય મીટર એસીપીસીની કોઈ એક્ઝામ હોતી નથી એસીપીસી એક કમિટી છે જે તમારું એડમિશન કરાવશે જોસા એક કમિટી છે જે તમારું એડમિશન કરાવશે મતલબ જેમ ગુજરાત બોર્ડ એક કમિટી છે કે જે તમારી એક્ઝામ લે છે એમ આ એક કમિટી છે જે મેરિટ બનાવવાનું કામ કરે છે અને તમને એડમિશન માટેના રાઉન્ડ પ્રોવાઇડ કરવાનું કામ કરે છે બધું જ કામ એમના થ્રુ થાય છે એજન્ટ મિડલ વ્યક્તિ છે એ બધું કામ સરસ રીતે પૂરું કરી આપે છે તો એ કમિટી છે આ ખાસ ધ્યાન રાખજો આ શીટ્સ ગયા વર્ષના આધારે છે તો આ વર્ષે આમાં શીટ્સમાં થોડો ઘણો વધારો પણ થઈ શકે એમ ક્યાંક કોઈકમાં ઘટાડો થાય ક્યાંક કોઈકમાં વધારો થાય પણ આની આજુબાજુમાં આ વસ્તુ રમશે તો આઈ હોપ હવે તમારા આ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે આ વિડીયો બધા ફ્રેન્ડ્સમાં જલ્દીથી જલ્દી શેર કરવાનું ચાલુ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવીને આવી નવી ઇન્ફોર્મેશન જે તમને ક્યાંય નહીં મળે આપણી ચેનલ ઉપરથી જ મળતી રહેશે તો મળી આવી નવી અપડેટ સાથે દિલદેત બ બાય